મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ભ્રૂણ વિકાસ વિશે ભણ્યા હતા. હવે આ લેક્ચરમાં બીજની સંરચના કે જે ભ્રૂણપોષને આધારે કહેવામાં આવે છે અને તેની સાથે બીજ વિકિરણ વિશેની વાત કરીશું. ફલન પામેલ યુગ્મનજ વિકાસ પામીને ભ્રૂણનો વિકાસ કરે અને ભ્રૂણ વિકાસ પૂર્ણ થતાં તેમાંથી બીજની રચનાનું સર્જન થાય છે, એટલે કે ફલિત અંડકની રચના જે બીજ સ્વરૂપે જોવા મળે છે. હવે આગળ જોઈએ કે ભ્રૂણપોષનું અસ્તિત્વ ધરાવે તે બીજને ભ્રૂણપોષી બીજ તરીકે ઓળખાય. અને જે બીજની અંદર ભ્રૂણપોષનું અસ્તિત્વ ન હોય તેને અભ્રૂણપોષી બીજ તરીકે ઓળખાય. દાખલા તરીકે મકાઈના દાણાને આપણે જોઈએ છીએ તો આ મકાઈના દાણાની રચનામાં સૌથી નીચેની બાજુનો ભાગ આપણને સફેદ રંગનો જોવા મળે છે, જ્યાં ભ્રૂણ પ્રદેશ રક્ષાયેલું જોવા મળે. આ જે ભાગ આવેલો છે જે ભ્રૂણપોષનું અસ્તિત્વ દર્શાવતો પ્રદેશ છે. આ જે પ્રદેશ ભ્રૂણપોષનું અસ્તિત્વ ધરાવે છે, 2/3 ભાગ ભ્રૂણપોષ જોવા મળે છે અને માત્ર 1/3 ભાગ ભ્રૂણ પ્રદેશ સ્વરૂપે જોવા મળે છે. હવે જો એની અંતસ્રચના જોઈએ તો સૌથી બહારની બાજુએ આવેલા બે આવરણો ગોઠવાયેલા છે. સૌથી બહારની બાજુએ ફલાવરણની રચના જોવા મળે અને તેની સાથે સંલગ્ન અને અવિભેદિત બીજું આવરણ જે બીજાવરણ આવેલા છે, એટલે કે ફલાવરણ અને બીજાવરણ અવિભેદિત સ્વરૂપે ગોઠવાયેલા હોય તે રચનાને અથવા સ્તરને સંયુક્ત કવચ અથવા તુષ કહે છે. અહીં અગ્રબાજુએ પરાગવાહિની તૂટેલો હોય તેવો અંશ આપણને જોવા મળે છે. હવે ભ્રૂણપોષનો સંગ્રહ દર્શાવતી રચના, આ જે રચના છે જે સમિતાયા સ્તર એટલે કે પ્રોટીન કણિકાયુક્ત ભ્રૂણનો સંગ્રહ કરવાનું કાર્ય કરે, પોષક દ્રવ્યનો ભ્રૂણ માટે સંગ્રહ કરવાનું કાર્ય કરે, જેને સમિતાયા સ્તર તરીકે ઓળખાય છે. તેમાં આવેલા સમિતાયા કોષો સમિતાયા કણોને ધારણ કરે છે અને સમગ્ર સમિતાયા સ્તરની રચના બનાવે છે, એટલે કે પ્રોટીન કણિકા ધરાવતો સમૂહ કહેવાયો. હવે આ સમિતાયા સ્તર પછીનો ભાગ કે જેને સ્ટાર્ચયુક્ત ભ્રૂણપોષ તરીકે ઓળખાય, જ્યાં લિપિડનું પ્રમાણ ઓછું છે, આમ મકાઈના બીજનો 2/3 જેટલો ભાગ લગભગ ભ્રૂણપોષ દ્વારા આચ્છાદિત હોય છે. હવે સમિતાયા સ્તરની નીચે આવેલ સ્ટાર્ચયુક્ત ભ્રૂણપોષ પછી એક સ્તર આવેલું હોય છે, જે સ્તરને અધિચ્છદીય સ્તર કહે છે. આ અધિચ્છદીય સ્તર એ ત્રાંસુ અને ભ્રૂણપોષ સાથે કનેક્ટેડ હોય છે, એટલે કે જોડાણ ધરાવતું હોય છે. તેની અંદર આવેલા રેશામય કોષોની રચના, અધિચ્છદીય સ્તર એ ભ્રૂણપોષ અને તે
भ्रूण प्रदेश नी साथेनु जोड़ाण दर्शावतो प्रदेश छे। हवे अहीं जे आवेला भ्रूणना प्रदेश में आ जे भाग छे जेने भ्रूण मूल तरीके ओळखावाय, आ जे प्रदेश छे जेने भ्रूणाग्र तरीके ओळखाय। भ्रूणाग्रनी फरते आवेलू आवरण जेने भ्रूणाग्र चोल तरीके ओळखाय छे। જ્યારે ભ્રૂણમૂળની અગ્રબાજુએ આવેલું આવરણમય રચના જેને ભ્રૂણમૂળ ચોલ તરીકે ઓળખાય છે। આ જે આવેલી રચના જે બીજપત્ર સ્વરૂપે છે અને જે અહીં ભ્રૂણ પ્રદેશનું રક્ષણ કરતી રચના છે જેને ભ્રૂણ પ્રદેશના મધ્યભાગમાં આવેલી આ રચના जेने गर्भधरी तरीके ओळखवामां आवे। अहीं हवे नाम निर्देशन करिए, आ जे भाग छे जेने परागवाहिनीनो अंश कहेवाय। परागवाहिनीनो अंश, आ जे आवेलू आवरण जेने संयुक्त कवच अथवा तुष कहेवाय छे। आजे स्तर छे ते प्रोटीन कणिकाओ धरावे छे, समीताया स्तर तरीके ओळखाय। अहीं भ्रूणपोष स्टार्चयुक्त छे, एटले के स्टार्चयुक्त भ्रूणपोष तरीके ओळखाशे। वळी भ्रूण प्रदेश अने भ्रूणपोषने जोड़ती रचना जेने अधिच्छदीय स्तर तरीके ओळखाय छे। अधिच्छदीय स्तर तरीके ओळखाय छे। भ्रूणाग्रनी अग्रबाजुए आवेलू आवरण जेने भ्रूणाग्र चोल तरीके ओळखाय। आ जे रचना छे भ्रूणाग्र, अने आ जे रचना आवेली छे गर्भधरी। गर्भधरी अने भ्रूणाग्रनी वच्चे आवेलो प्रदेश जेने उपराक्ष तरीके ओळखाय छे। જ્યારે ગર્ભધરી અને ભ્રૂણમૂળ વચ્ચે આવેલો પ્રદેશ જેને અધરાક્ષ તરીકે ઓળખાય। આ જે આવેલો નીચેનો ભાગ જેને ભ્રૂણમૂળ તરીકે ઓળખવામાં આવે, અને સૌથી નીચે આવેલી આ જે રચના છે જેને ભ્રૂણમૂળ ચોલ તરીકે ઓળખાય છે। આ જે આવેલી સમગ્ર રચના કે જે આવરણ સ્વરૂપે ભ્રૂણ પ્રદેશનું રક્ષણ કરે છે તેને વરુથિકા અથવા સ્કુટેલમ કહેવાય। અહીં ભ્રૂણપોષ અસ્તિત્વ ધરાવતો હોવાથી તેને ભ્રૂણપોષી બીજ કહેવાય। ભ્રૂણપોષી બીજમાં બીજાંકુરણ બાદ ભ્રૂણપોષ આજીવન જોવા મળે તો તેને બીજ દેહ શેષ કહે છે, જેને પેરિસ્પમ કહેવાય છે। તો આ જે વાત હતી તે ભ્રૂણપોષી બીજની વાત હતી। હવે આપણે જોઈએ અભ્રૂણપોષી બીજ। એકદળી વનસ્પતિનું બીજ સામાન્ય રીતે ભ્રૂણપોષી બીજ સ્વરૂપે છે। અભ્રૂણપોષી બીજના ઉદાહરણ તરીકે વાલના બીજની વાત કરીએ। અભ્રૂણપોષી બીજ સ્વરૂપે વાલના બીજની રચનામાં બે બીજપત્રોની રચના આવેલી છે। જો વાલના બીજની રચનાને આપણે જો બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ જોઈએ તો કિડની આકારની અથવા મૂત્રપિંડ આકારની રચના જોવા મળે। સંધાન રેખા ઉપર બીજ છિદ્રની રચના આવેલી હોય અને બે આવરણની રચના ધરાવે છે। બહારની બાજુએ આવેલું બાહ્ય બીજાવરણ અને અંદરની બાજુએ આવેલું અંત બીજાવરણ, બે આવરણો આવેલા હોય। બાહ્ય બીજાવરણ જે આવેલું છે તેને ટેસ્ટા કહે છે, અંદરના બીજાવરણને ટેગમેન કહે છે। આ જે આવેલી રચના છે જેને બીજ છિદ્ર કહેવાય છે, અને વચ્ચે જે આવેલી પીળાશ પડતા રંગની ડાગા જેવી રચના જેને નાભી પ્રદેશ અથવા બીજ કેન્દ્ર તરીકે ઓળખાય છે।
હવે અંતસ્રચનાની દ્રષ્ટિએ વિચારીએ, બીજાવરણને દૂર કરતા બે બીજપત્રો ગોઠવાયેલા છે. આ બે બીજપત્રો કિડની આકારના મૂત્રપિંડ આકારે સામસામેની બાજુ પર ગોઠવણી ધરાવે છે. તેની સાથે જોડાણ ધરાવતો ભાગ જે ભ્રૂણ પ્રદેશ સ્વરૂપે ગોઠવાયેલો છે. ભ્રૂણ પ્રદેશની વિવિધ રચનાઓને આપણે સમજી શકીએ છીએ. અગ્રબાજુએ આવેલી રચના જેને ભ્રૂણાગ્ર તરીકે ઓળખાય છે. આ જે રચના છે ભ્રૂણનો અગ્રભાગ જેને ભ્રૂણાગ્ર તરીકે ઓળખાય. મધ્યમાં આવેલી રચના જેને ગર્ભધરી તરીકે ઓળખવામાં આવે. ભ્રૂણાગ્ર અને ગર્ભધરીની વચ્ચે આવેલો પ્રદેશ જેને ઉપરાક્ષ કહેવાય છે. તેવી જ રીતે ભ્રૂણના તલ પ્રદેશે આવેલી રચના જેને ભ્રૂણ મૂળ કહેવાય છે. ભ્રૂણાગ્રનો પ્રદેશ જે પ્રરોહતંત્રનું ઉત્પત્તિ સ્થાન ગણવામાં આવે છે, જ્યારે ભ્રૂણ મૂળ મૂળતંત્રનું ઉત્પત્તિ સ્થાન ગણાય છે. અહીં આ ગર્ભધરી અને ભ્રૂણ મૂળની વચ્ચે આવેલો પ્રદેશ જેને અધરાક્ષ કહેવાય છે. બાકીના ભાગની અંદર એટલે કે આ જે બીજપત્રનો ભાગ પોષક દ્રવ્યોનો સંગ્રહ કરે છે, માટે ભ્રૂણપોષ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી. તેથી આ બંને બીજપત્રોને બે બીજપત્રો તરીકે ઓળખાય અથવા તેમને પોષકપણો પણ કહેવાય છે. વળી ભ્રૂણપોષનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. સ્વતંત્ર અસ્તિત્વ નથી, માટે તેને અભ્રૂણપોષી બીજ કહેવાય. અભ્રૂણપોષી બીજ કહેવાય. વળી અહીં એટલું ધ્યાન રાખવું જોઈએ કે ભ્રૂણપોષ ધરાવે તેવા બીજને આલ્બ્યુમિન યુક્ત બીજ કહેવાય, અને અભ્રૂણપોષી બીજ હોય તેને આલ્બ્યુમિન વિહીન બીજ કહેવાય. તો હવે આપણે જોઈએ બીજી એક ક્રિયા કે જેને અસંયોગી જનન તરીકે ઓળખાય છે. અસંયોગી જનન એટલે ફલન વગર ગર્ભવિકાસ પૂર્ણ થાય અને સંતતિનું સર્જન થાય તો તેને અસંયોગી જનન કહેવાય. વળી આ ક્રિયા લિંગી પ્રજનનમાં દર્શાવાય છે. લિંગી પ્રજનનમાં અલિંગી પ્રજનનનું પુનરાવર્તન થાય છે તેમ કહેવાય છે. આ ક્રિયાને સમજવા માટે હવે તેને આગળ જોઈએ. અસંયોગી જનન અથવા એપોમેક્સિસની આ ક્રિયા જુદા જુદા પ્રકારોમાં વિભાજિત છે, એટલે કે કઈ કઈ રીતે થાય છે તે આપણે જોઈએ. પહેલી એક ક્રિયા એકકીય અસંયોગી જનન આ પ્રકારનું સ્વયંજનન અથવા અસંયોગી જનન ભ્રૂણપૂટના એકકીય અંડકોષનું ફલન થયા વગર ભ્રૂણ સર્જવાની ક્રિયા થાય અથવા ભ્રૂણ સર્જન થાય તો તેને એકકીય અસંયોગી જનન કહેવાય.
બીજો પ્રકાર છે જેને એકકીય અજન્યુતા કહે છે, જેમાં ભ્રૂણપુટ ના અંડકોષ સિવાયના એકકીય કોષથી ભ્રૂણસર્જન થાય, એટલે કે સહાયક કોષ કે પ્રતિધ્રુવીય કોષો દ્વારા. તો આ ક્રિયા જે છે એકકીય અજન્યુતા કહેવાય. ચોથો પ્રકાર જે છે જનનીય અબીજાણુતા, એટલે કે આદિ બીજાણુ અથવા મહાબીજાણુ માતૃકોષ કે જે 2N પ્રકારનો હોય છે, તેમાંથી ભ્રૂણ વિકાસ સર્જાય. તો આ જે છે જનનીય અબીજાણુતા કહેવાય. અને છેલ્લો પ્રકાર દૈહિક અબીજાણુતા એટલે પ્રદેહ કે અંડકાવરણના 2N પ્રકારના કોષો દ્વારા ભ્રૂણ વિકાસ થાય તો તેને દૈહિક અબીજાણુતા કહેવાય. તો અહીં અસંયોગી જનનની ક્રિયામાં આપણે જોયું ફલન વગર ગર્ભવિકાસ પૂર્ણ થાય છે, સંતતિનું સર્જન થાય, લિંગી પ્રજનનમાં અલિંગીનું પુનરાવર્તન થાય અથવા એની અભિવ્યક્તિ જોવા મળે, જે 4 રીતે થાય છે. પહેલી રીત જે છે એકકીય અસંયોગી જનન, ભ્રૂણપુટના એકકીય અંડકોષનું ભ્રૂણ સર્જન થવું. તેવી જ રીતે બીજો પ્રકાર જે એકકીય અજન્યુતા, એટલે ભ્રૂણપુટના અંડકોષ સિવાયના એકકીય કોષથી ભ્રૂણસર્જન થવાની ક્રિયા. તેવી જ રીતે ત્રીજો પ્રકાર જે છે જનનીય અબીજાણુતા, એટલે કે મહાબીજાણુ માતૃકોષ MMC કે જે 2N પ્રકારનો છે, તેમાંથી સીધો ભ્રૂણ વિકાસ સર્જાય, તે વખતે અર્ધીકરણની ક્રિયા ન થાય. અને એવી જ રીતે ચોથો પ્રકાર જે છે દૈહિક અબીજાણુતા, એટલે પ્રદેહ કે અંડકાવરણના 2N પ્રકારના કોષો દ્વારા ભ્રૂણ વિકાસ થવો. આ 4 પદ્ધતિ દ્વારા ભ્રૂણ વિકાસ થાય પરંતુ ફલનની ક્રિયા થતી નથી. આ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. નેક્સ્ટમાં આપણે બીજ સુષુપ્તતા, બીજ વિકિરણ અને બહુભ્રૂણતા વિશેની વાત કરીશું.